હાલોલ અને કાલોલ કોંગ્રેસ સમિતિ દ્વારા આજ રોજ હાલોલ અને કાલોલ મામલતદારને ત્રણ કૃષિ સંબંધિત કાળા કાયદા તાત્કાલિક રદ કરવા માટે આવેદનપત્ર આપવામાં આવ્યું. આજ રોજ હાલોલ અને કાલોલ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા હાલમાં જ ભાજપ સરકાર દ્વારા ખેડૂત વિરોધી જે કાળા કાયદા પસાર કર્યા છે તે પરત લેવામાં આવે અને ખેડૂતોને ન્યાય આપવામાં આવે તેના અનુસંધાનમાં મહામહિમ રાષ્ટ્રપતિ સિંહને સંબોધીને હાલોલ અને કાલોલ મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું. ભારત દેશ ખેતી પ્રધાન દેશ છે. ભારત દેશમાં 62 કરોડ ખેડૂતોના માથે લટકતી તલવાર આ સરકારે મૂકી દીધી છે. વધુમાં આજે 27 દિવસથી લાખો ખેડૂતો દિલ્હી બોર્ડર પર આંદોલન ધરણા કરી રહ્યા છે. વધુમાં 32 જેટલા ખેડૂતોના મૃત્યુ થયા છે, પણ આ સરકારના પેટનું પાણી પણ હલતું નથી. આ સરકારે અદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિના હાથમાં આ ભારત દેશના ખેડૂતોની કમાન આપવાની મેલી મુરાદ છે. માટે ખેડૂતોના સમર્થનમાં આવા કાળા કાયદા દૂર થાય તેવી માંગણી સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું. આજરોજ હાલોલ શહેર તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા જે આપણા જગતના તાત કહેવાય એવા ખેડૂતો આજે 26 દિવસ ઉપરાંતથી હડતાલ કરી રહ્યા છે, ધરણા કરી રહ્યા છે, પણ સરકાર ટસથી મસ્ત થઈ રહી નથી. સરકારે જે ખેડૂતો માટે કાળા કાયદા બનાવ્યા છે તેના વિરોધમાં આજે જગતનો તાત રસ્તા વચ્ચે છે. 62 કરોડ ખેડૂતો આજે ભારત દેશમાં છે અને આ 62 કરોડ ખેડૂતો ઉપર આ ભાજપ સરકારે લટકતી તલવાર મૂકી દીધી છે. ક્યારે ગળું કાપી કાઢશે તેની કોઈ ખબર નથી. અને આ જે આંદોલન ચાલુ રહ્યું છે ખેડૂતોનું, તેની અંદર 32 ખેડૂતો આજે મૃત્યુ પામ્યા છે, એ શહીદ થયા છે, પણ સરકાર તેમનું કંઈ પણ સાંભળવા માગતી નથી. અમારે આ આંધળી બેહરી અને ગુંગી સરકારને કહેવું છે, જાગી જાઓ, હજુ સૂતા હોય તો ખેડૂતોને ન્યાય આપો, નહીં તો તમે ક્યાંય જોવા નહીં મળો. અમે ખેડૂતો સાથે છે, જેટલા પણ વિરોધ પક્ષના પક્ષો છે તે પણ ખેડૂતો સાથે રહીને આજે ખેડૂતોને ન્યાય મળે, ભારત દેશના સમગ્ર 62 કરોડ ખેડૂતોને ન્યાય મળે એના માટે આવેદનપત્ર મહામહિમ રાષ્ટ્રપતિને આપી રહ્યા છે. એના અનુસંધાનમાં આજરોજ હાલોલ તાલુકા હાલોલ મામલતદાર ઓફિસ ખાતે મામલતદારશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. નામ ગુરુરાજસિંહ ચૌહાણ. બ્યુરો રિપોર્ટ ભાવિનભાઈ પરમાર પંચમહાલ સાથે નવનીત ગોહિલ હાલોલ.